દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે દીવ સરકારી હોસ્પિટલમાં દર્દીઓને ફળોનું વિતરણ કરવામાં આવ્યું. સાથે આજથી દીવ ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહેલ છે, જે અંતર્ગત અનેક કાર્યક્રમો યોજાઈ રહેલા છે અને આગામી 7 ઓક્ટોબર સુધી અનેક કાર્યક્રમો યોજવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે દીવ જિલ્લા પંચાયત પ્રમુખ અમૃતાબેન અમૃતલાલ બામણીયા, દીવ જિલ્લા પંચાયત સભ્ય લક્ષ્મીબેન મોહન, દીવ નગરપાલિકા કાઉન્સિલર હેમલતાબેન દિનેશ, વણાકબારા ગ્રામ પંચાયતના સરપંચ મીનાક્ષીબેન જીવન, ભૂચરવાડા ગ્રામ પંચાયતના ઉપસરપંચ નરેન્દ્રભાઈ રાણા દ્વારા દીવ ભાજપા પ્રમુખ બિપિનભાઈ શાહની અધ્યક્ષતામાં દીવ સરકારી હોસ્પિટલ વણાકબારા પ્રાથમિક સારવાર કેન્દ્ર સહિત અન્ય સ્થળોએ દર્દીઓને ફળોનું વિતરણ, સગર્ભા બહેનો તેમજ જરૂરિયાતમંદ લોકોને રાશન કીટ તેમજ વૃદ્ધજનોને લાકડીનું વિતરણ કરવામાં આવ્યું. સાથે રસીકરણ કેન્દ્રોની મુલાકાત લઈ રસી લેનારમાં રસી પ્રત્યે જાગૃતિ ફેલાવીને નિઃશુલ્ક રસીકરણ હેતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે દીવ ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત થઈ પોતાનું યોગદાન આપ્યું હતું. મીનાક્ષી ગઢવી, ZSTV દીવ. પ્રદેશ મહિલા મોરચાની વાઇસ પ્રેસિડેન્ટ છું. આજે આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીનો બર્થડે હોવાથી અમે મહિલા મોરચા તરફથી દીવ, વણાકબારા, ઘોઘલા દરેક હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ કરેલું છે અને ગરીબ માણસોને અનાજની કીટનું વિતરણ પણ કરેલું છે અને ગરીબ માણસોને નરેન્દ્રભાઈને બહુ સારા આશીર્વાદ પણ આપેલા છે અને તેઓનું લાંબુ આયુષ્ય રહે તેવી અમે ભગવાન પાસે પ્રાર્થના પણ કરીએ છીએ.